કરજણ તાલુકાના પરા ગામના નીચાણવાળા વિસ્તારમાં નર્મદા નદીના પાણી પ્રવેશાય. ZSTV નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીના પાણી પ્રવેશતા રહીશો હાલાકીમાં મુકાયા હતા. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી જતા તંત્ર દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા કરજણ તાલુકાના પરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ZSTV ટીમ દ્વારા ગામની મુલાકાત લેતા ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા નજરે પડ્યા હતા. પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રહીશોને સ્થળાંતર કરાવી મોટી કરોલ સ્થિત પુનિત આશ્રમ આશ્રય આપવામાં આવ્યો હતો. સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પરા ગામમાં ગત રાત્રિથી નર્મદા નદીના પ્રવેશ્યા છે. ગામના ખેડૂતોની જમીનોમાં મોટું નુકસાન થવા પામ્યું છે. 1200 જેટલા માણસો તેમજ પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીમાં જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. કાલ રાતથી પાણી પ્રવેશ્યા છે. ગામના ખેડૂતોની જમીનને માતબર નુકસાન થયું છે. કેળોનો પાક હોય, કપાસ હોય તથા ગામના લગભગ 1000-1200 માણસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે મોટી કોરોલ ખાતે. અને એ જ ગામના જે પશુઓ છે, ગાય, ભેંસ, તે પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ પાણી વધી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજો ખુલતા ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં પાણી પરા ગામમાં પ્રવેશ્યું છે, જેના કારણે ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે જ્યારે નર્મદા ડેમના દરવાજા ખુલે છે ત્યારે પાણી જે છોડવામાં આવે છે, જેના કારણે અવારનવાર આ ગામમાં પાણીની સમસ્યા વધે છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લગભગ ગામના ઘણા બધા લોકોને મોટી કોરોલ જે પુનિત આશ્રમ આવેલો છે ત્યાં આગળ સ્થળાંતર કરી અને સેફ જગ્યામાં. દર્શક મિત્રો, ZSTVની ટીમ આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પરા ગામમાં આવી પહોંચી છે, જ્યાં નર્મદા નદી ગાંધીધામ જતા ગામમાં પાણી પ્રવેશતા લોકો હારમાળીમાં મુકાઈ રહ્યા છે. અને હાલ જાણવા મુજબ કે ગામના જે મકાનો છે એમાંથી લગભગ 1000 નીચાણવાળા વિસ્તારોમાંથી 1000 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને નીચાણવાળા ભાગે લઈ જવામાં આવ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે નર્મદા નદી ગાંધીપુર બનતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ભરપૂર પાણીનો આવડો આવતા હાલ પાણી ખૂબ જ દબાણથી અને ખૂબ મોટા પ્રવાહ સાથે ચાલી રહ્યું છે. અને સામે જે આપને મકાન દેખાઈ રહ્યું છે એ મકાન લગભગ 1.5 એ મકાનમાં પાણી ઘૂસી જવાથી ત્યાંથી પણ જે રહીશો છે તેઓને રેસ્ક્યુ કરીને હાલ તેઓને ઉંચાણવાળા ભાગે લઈ જવામાં આવ્યા છે. હાલ તો ગામની નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બનવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે પાણી જો વધુ આવશે તો ગામને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવશે. યાકુબ પટેલ.